હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે મનોવિજ્ઞાન વિશેનો વિષય પરિચય મેળવ્યો, બ્લુપ્રિન્ટ જોઈ. આજે આપણે સિલેબસની શરૂઆત કરીએ, જેમાંનો આજે આપણે પહેલો ચેપ્ટર ભણીશું, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં 12 માર્ક્સમાં પૂછાય છે. દરેક સેક્શનમાં આનો એક એક પ્રશ્ન જોવા મળશે તમને. તો ચલો શરૂ કરીએ. તો પ્રકરણની રૂપરેખા જોઈએ, એટલે આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુઓ અમે અહીંયા ભણવાના છીએ. પહેલા પ્રસ્તાવના સમજીશું, પછી સંવેદન એટલે સંવેદનનો અર્થ અને સમજૂતી અને સંવેદનના ગ્રાહકો, પછી સંવેદનના પ્રકાર. બરાબર, ટોટલ 5 પ્રકારો છે. દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન, સ્પર્શ એટલે ત્વચા સંવેદન. એવી રીતે 5 પ્રકારો ભણીશું સંવેદનના. પછી ધ્યાન, ધ્યાનનો અર્થ, વ્યાખ્યા, સ્વરૂપ અને લક્ષણો. પછી ધ્યાનના નિર્ધારકો, વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી નિર્ધારકો. પછી પ્રત્યક્ષીકરણ, આ ત્રીજું ટોપિક ચેપ્ટરનું. પ્રત્યક્ષીકરણનો અર્થ અને વ્યાખ્યા, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો. બરાબર, ત્યારબાદ ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ જોવાના છીએ, જેમાં અનેત્રીય સંકેત, એકનેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત એમ 3 સંકેતો જોવાના છે, જે બહુ આઈએમપી ક્વેશ્ચન કહેવાય. તો સૌથી પહેલા પ્રસ્તાવના જોઈએ. મનોવિજ્ઞાનના અભ્યાસમાં માનવ વર્તન કેન્દ્ર સ્થાને છે. માનવ વર્તનને અસર કરતા પરિબળો અનેક છે. આ વસ્તુ મેં ગયા વિડીયોમાં જ સમજાવી, જેની અંદર મેં મનોવિજ્ઞાનનો પરિચય આપ્યો ત્યારે મેં સમજાવ્યું હતું કે મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. બરાબર, એટલે ખાસ યાદ રાખો કે મનોવિજ્ઞાન જ્યારે તમે ભણશો ત્યારે માનવ વર્તન એ કેન્દ્ર સ્થાને હોય છે. ફક્ત ને ફક્ત માનવ વર્તન ઉપર જ ફોકસ કરવામાં આવે છે અને એને અસર કરતા કેટલાક પરિબળો છે. એમાંનું એક પરિબળ છે શરીરતંત્ર. એમાંનું એક મહત્વનું પરિબળ શરીરતંત્ર છે. તેની રચના, કાર્યો, શરીરતંત્ર દ્વારા અનુભવાતા સંવેદનો અને વ્યક્તિએ કરેલું અર્થઘટન માનવ વર્તનને અસર કરે છે. બરાબર, માનવ વર્તનને શરીરતંત્રની કઈ કઈ બાબતો અસર કરે છે? તો એક તો શરીરની રચના, પછી શરીરના જે કાર્યો છે અને શરીરતંત્ર દ્વારા જે અનુભવાતા સંવેદનો. સંવેદનો એટલે જે તમે ફીલ કરો છો એ બધી વસ્તુઓ, સેન્સેશન્સ. બરાબર, અને વ્યક્તિએ કરેલું અર્થઘટન. અનુભવ્યા બાદ દરેક વ્યક્તિનું અર્થઘટન જુદું જુદું હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને ઘડી વસ્તુ વધારે ભાવે તો એને સ્વાદિષ્ટ લાગશે, પણ જેને નહીં ભાવે અને સ્વાદિષ્ટ નહીં લાગે તો એ પોતપોતાનું અર્થઘટન કરે છે વ્યક્તિ. તો એ બધી વસ્તુઓ માનવ વર્તનને અસર કરે છે. માનવી પોતાની આસપાસના જગતના અનુભવોની જાણકારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવે છે. બરાબર, 5 જ્ઞાનેન્દ્રિયો છે જે આની અંદર ભણીશું. તો એ બધી જ્ઞાનેન્દ્રિયો દ્વારા વ્યક્તિ જે જુદા જુદા અનુભવો છે એ મેળવતો હોય છે. બાહ્ય જગતમાં રહેલા વિવિધ ઉદ્દીપકોમાંથી અમુક પસંદગી ઉદ્દીપક પ્રત્યે માનવી પોતાની સમગ્ર એકાગ્રતા કેન્દ્રિત કરે છે. બરાબર, કે જે બાહ્ય જગત છે એમાં કેટલાક ઉદ્દીપકો છે, કેટલાક નહીં અસંખ્ય ઉદ્દીપકો છે એમ કહી શકાય. ઉદ્દીપક એટલે શું? તો ઉદ્દીપક એટલે બહારનું કોઈ બી પરિબળ. બરાબર, દાખલા તરીકે સ્મેલ, તો સ્મેલ એક ઉદ્દીપક છે. કોઈ પણ વસ્તુની ગંધ હોય એને ઉદ્દીપક કહી શકીએ. કોઈ વસ્તુનો સ્વાદ, બરાબર, તો એ વસ્તુ એ એના એનો જે સ્વાદ છે એ ઉદ્દીપક કહેવાય. તો આ બધા ઉદ્દીપકો છે. એમાંથી વ્યક્તિ શું કરે છે? કોઈ પસંદગીયુક્ત ઉદ્દીપક ઉપર જ પોતાનું ફોકસ કરે છે અને એ વસ્તુને ધ્યાન કહેવાય. બરાબર, પહેલી જે વસ્તુ છે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે અનુભવોની જાણકારી મેળવે છે એ સંવેદન કહેવાય. બરાબર, અને જે બીજી લાઈન લખી છે બાહ્ય જગતમાં રહેલા વિવિધ ઉદ્દીપકોમાંથી, એ લાઈન એવું કહેવા માંગે છે કે બહાર કેટલાક ઉદ્દીપકો છે પણ તમે કોઈ એક ઉદ્દીપક ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો છો જેને ધ્યાન કહેવાય છે. બરાબર, જગત વિશેના પોતાના ભૂતકાલીન અનુભવો અને શિક્ષણને આધારે માનવીઓ ઉદ્દીપકોનું અર્થઘટન કરી તે મુજબ વર્તન કરે છે. બરાબર, કે સપોઝ તમે કોઈ વસ્તુ આજે જોઈ અને એ વસ્તુથી તમને બીક લાગી, તો બીજી વખત તમે એ વસ્તુ વિશે સાંભળશો તો તરત જ તમે શું પ્રતિક્રિયા આપશો? કે ના, મારે એ વસ્તુ નથી જોવી. કોઈ હોરર મૂવી હોય, તમે જોઈ અને તમે ગભરાઈ ગયા, તો તમે બીજી વાર એ હોરર મૂવી ખાલી એનું નામ સાંભળતા જ તમારી અંદર એક ઉત્તેજના આવશે અને તમે એ મુજબ વર્તન કરશો કે મારે એ મૂવી નથી જોવી. તો એ પ્રત્યક્ષીકરણ કહેવાય. બરાબર, કે એક વખત ભૂતકાળમાં આ વસ્તુનો અનુભવ થયો અને બીજી વખત જ્યારે થઈ રહી છે ત્યારે તમને એ યાદ આવે છે કે ભૂતકાળમાં આ વસ્તુમાં આમ થયું હતું, તો તરત જ તમે જે પ્રતિક્રિયા આપો છો તો એને પ્રત્યક્ષીકરણ કહેવાય છે. માનવ વર્તનની આ પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં અનુક્રમે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા તમે સમજો કે આ જે તમે જોઈ લાઈન, બરાબર, આ છે સંવેદન, પછી આ ધ્યાનની લાઈન છે અને આ પ્રત્યક્ષીકરણ. બરાબર, વિડીયોને પોઝ કરીને તમે ઈચ્છો તો એક વખત ફરીથી વાંચી શકો છો.
તો હવે જોઈશું ચેપ્ટર નું સૌથી પહેલું ટોપિક સંવેદન. બરાબર, સંવેદન માટે તમારે બે શબ્દોનું ધ્યાન રાખવાનું છે, એક તો જ્ઞાનેન્દ્રિયો અને બીજું ઉદ્દીપકો. હવે જ્ઞાનેન્દ્રિયો આપણી પાસે પાંચ છે, આંખ, નાક, કાન, ત્વચા અને જીભ. આ પાંચ આપણી જ્ઞાનેન્દ્રિયો છે જેના દ્વારા આપણે બહારના તમામ પરિબળોને અનુભવીએ છીએ. તો આ પરિબળો જે આપણે અનુભવીએ છીએ એને ઉદ્દીપકો કહેવાય. બરાબર, તો હવે અર્થ અને સમજૂતી જોઈએ. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. બરાબર, જે વસ્તુ મેં તમને અત્યારે સમજાવી કે જે આપણી જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા આપણને જે ઉદ્દીપકનો અનુભવ થાય છે એને સંવેદન કહેવાય છે. બીજો અર્થ જોઈએ, કોઈ પણ બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય જેનાથી તેના આંતરવાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે તેને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ઉદ્દીપકો તો છે, માનવીની જ્ઞાનેન્દ્રિયો પર એની અસર તો થાય છે, પણ સાથે સાથે આંતરવાહી તંતુઓ ઉત્તેજાય છે. એટલે આપણી અંદરના જે પણ તંતુઓ છે એને ઉત્તેજન મળે છે અને મગજ સુધી સંદેશો પહોંચે છે આપણા કરોડરજ્જુ દ્વારા. બરાબર, તો એને સંવેદન કહેવાય છે. ત્રીજી વ્યાખ્યા છે, સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચાડવાથી ઉત્પન્ન થાય છે. ખાસ ધ્યાન રાખો, એક તો અહીંયા સભાન અવસ્થા જે વર્ડ છે એને ખાસ ધ્યાન રાખવાનું છે તમારે, કે સંવેદન એ સભાન અવસ્થામાં સર્જાતું પરિવર્તન છે, પરિવર્તન પણ છે એટલે ફેરફાર, કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચાડવાથી ઉત્પન્ન થાય છે. આપણે આ જે ચેતાતંતુઓ છે, દાખલા તરીકે તમારું હાથ, બરાબર, તમારા હાથ ઉપર કોઈ ગરમ વસ્તુ તમે ટચ કરી, તમારા હાથ ઉપરના જે ચેતાતંતુઓ છે એ મગજ સુધી સંદેશો પહોંચાડશે, જે ઉત્તેજના તમારી અંદર થશે અને એ સંવેદન વિસ્તાર સુધી પહોંચે છે, કેન્દ્રો સુધી. બરાબર, અને પછી તમને ખ્યાલ આવે છે કે આ વસ્તુ ગરમ છે, તો એ સંવેદન લીધે થાય છે. બરાબર, એટલા માટે સંવેદન જરૂરી છે. તો હવે સંવેદનને ધ્યાનથી સમજી આકૃતિ દ્વારા. તો અહીંયા તમે આકૃતિ જુઓ, અહીંયા દ્રષ્ટેન્દ્રિય આપી છે. બરાબર, પછી સ્મેલ, સ્મેલ એટલે દ્રાણેન્દ્રિય, જેને તમે જેના દ્વારા તમે સૂંઘી શકો છો. પછી ટેસ્ટ એટલે સ્વાદની વાત કરી છે, સ્વાદેન્દ્રિય. પછી અહીંયા તમને દેખાય છે ટચ એટલે સ્પર્શેન્દ્રિય, અને હિયર એટલે શ્રવણેન્દ્રિય. આવી રીતે તમારા જે પાંચ સેન્સીસ છે, તમારા જે પાંચ સંવેદકો છે એ અહીંયા આપ્યા છે. બરાબર, અને અહીંયા જે આકૃતિ આપી છે આ આપણું ચેતાતંત્રની સિસ્ટમ છે આખી. બરાબર, મગજ સુધી જે સંદેશા પહોંચે છે આ કરોડરજ્જુ દ્વારા પહોંચે છે. બરાબર, આ આપણું કરોડરજ્જુ કહેવાય. તો આ કરોડરજ્જુ દ્વારા આપણા મગજ સુધી જે સંદેશા પહોંચે છે એની અહીંયા વાત સમજાવી છે, એટલા માટે જ અમે દરેક વસ્તુને અનુભવી શકીએ છીએ. બરાબર, તો આપણા જે સંવેદનો છે, તો જે ઉદ્દીપકો છે, ઉદ્દીપકોની વિશેષતાને લીધે અમને જુદા જુદા પ્રકારના અનુભવ થાય છે, જેના લીધે સંવેદનને ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. બરાબર, હવે એક કયા ત્રણ વર્ગો છે, તો પહેલું વર્ગ જુઓ, બાહ્ય સંવેદકો. બરાબર, પરીક્ષામાં સંવેદનના પ્રકારો પૂછાય તો પાંચ પ્રકાર, પણ અનુભવની વિશેષતાને આધારે જે પ્રકારો કે વર્ગો છે એ ત્રણ છે, યાદ રાખજો. બરાબર, તો સૌથી પહેલા બાહ્ય સંવેદકોને જોઈએ. બાહ્ય પર્યાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો જેવા કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ તેમજ વિવિધ રસાયણોમાં થતા ફેરફારો આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપ્ત કરે છે, જેના પરિણામે વિવિધ સંવેદનોનો અનુભવ થાય છે. બરાબર, કે જે બાહ્ય પર્યાવરણમાં જેટલા પણ ઉદ્દીપકો છે એ બાહ્ય સંવેદકોમાં આવશે, ખાસ ધ્યાન રાખો. દાખલા તરીકે પ્રકાશ છે, આપણી આંખ ઉપર પડે તો એ પ્રકાશ એ બાહ્ય સંવેદક કહેવાય. બરાબર, તો એ બાહ્ય સંવેદકો છે. ત્યારબાદ જુઓ શરીર સંવેદકો, જે આપણા શરીરની અંદર અથવા શરીર સાથે જોડાયેલા છે. બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના વિવિધ સંવેદન માટે જવાબદાર હોય છે, જેમ કે દ્રષ્ટિ સંવેદન માટે સળી શંકુ કોષોની ઉત્તેજના, શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળ કોષો વગેરે. બરાબર, શરીર સંવેદકો એટલે આપણા શરીરના અંગમાં કોઈ ફેરફાર થાય અને અમને જે અનુભવ થાય. દાખલા તરીકે અહીંયા આપણી દ્રષ્ટિ સંવેદન એટલે આંખની વાત કરી છે. આપણી જે આંખ હોય છે એની અંદર સળી શંકુ કોષો હોય છે, એ જેટલા વધારે ઉત્તેજાય એટલો પ્રકાશ ધીમો પડતો જાય, એટલે ઓછો દેખાતો જાય. બરાબર, ને જેટલું એમનું સંકોચન થાય એટલું પ્રકાશ વધારે દેખાય. આપણી જે કીકી છે એ નાની મોટી થતી હોય છે, તો એના આધારે પ્રકાશમાં વધઘટ અમને જોવા મળે છે. તો એ શરીર સંવેદકો છે જેનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આંતરિક કોષો,
શરીરના આંતરિક અવયવમાં થતા ફેરફારોને કારણે કેટલાક સંવેદનોનો અનુભવ થાય છે, જેમ કે હોજરી ખાલી થવાથી ભૂખ, ગળામાં શોષ પડવાથી તરસ, ફેફસા કે રક્તવાહિનીઓમાં થતા ફેરફારથી ગભરામણ વગેરે. આ એકદમ આંતરિક કોષો છે કે જે બહુ ઊંડાણપૂર્વકનો અનુભવ અમને આપે છે. ગળું સુકાઈ જાય તો તરત જ તરસ લાગે છે, હોજરી ખાલી થવાથી ભૂખ લાગે છે, અને આપણી આપણા ફેફસા કે રક્તવાહિનીઓ એમાં કોઈ ફેરફાર થાય તો ગભરામણ થાય છે. તમે દોડો છો તો તમારા હૃદયના ધબકારા પણ વધી જાય છે. તો આ બધા આંતરિક કોષો જવાબદાર છે સંવેદન પાછળ. સંવેદનના વર્ગ સમજ્યા પછી આ વસ્તુ પણ સમજવી જરૂરી છે કે જેમ વિવિધ સંવેદનોની અનુભૂતિ અને તેના પ્રત્યેની પ્રતિક્રિયાની બાબતમાં જુદા જુદા પ્રાણીઓમાં તફાવત અને વિશેષતા જોવા મળે છે, તેમ માનવી માનવી વચ્ચે પણ સંવેદનની અનુભૂતિની બાબતમાં તફાવત જોવા મળે છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે દરેક વ્યક્તિને સેમ ફીલ નથી થતું, દરેક વ્યક્તિ સેમ વસ્તુ ન અનુભવી શકે. બરાબર, કોઈ વ્યક્તિ છે કે જે સંગીતકાર છે તો એ સંગીતને વધારે સેન્સિટિવિટીથી સમજશે, જો કે અમે નોર્મલ માણસ છીએ તો અમે સંગીતને બહુ ડીપમાં ન સમજી શકીએ. બરાબર, તો દરેક વ્યક્તિમાં જે અનુભૂતિ છે એ જુદી જુદી જોવા મળે છે. માનવી પોતાની ઇન્દ્રિયોને વિશિષ્ટ તાલીમ અને અનુભવથી કેળવીને સામાન્યથી વધુ સંવેદનશીલ બનાવી શકે છે. જો માનવી ઈચ્છે તો એ પોતાની જે ઇન્દ્રિયો છે એને એકદમ સ્પેશિયલ ટાઈપની ટ્રેનિંગ આપે અને જે અનુભવ છે એ કેળવીને સામાન્યથી વધુ સંવેદનશીલ બનાવે. હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ વ્યક્તિ વાજિંત્ર શીખે છે, ગિટારની વાત કરીએ, તો એ વ્યક્તિને ધ્યાનથી સાંભળવાની ક્ષમતા કેળવવી પડશે. બરાબર, તો ત્યારે એની જે શ્રવણ ઇન્દ્રિય છે એ વધારે સંવેદનશીલ બનશે. જે વ્યક્તિ ફાયરિંગ કરતા શીખે છે તો એને પોતાનો જે નિશાનો છે અચૂક રાખવો છે, માટે એ પોતાની જે દ્રષ્ટિ ઇન્દ્રિય છે એને ખૂબ જ સચોટ બનાવશે, એને ખૂબ જ સંવેદનશીલ બનાવશે. તો કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો પોતાની ઇન્દ્રિયને સંવેદનશીલ બનાવી શકે છે બીજા લોકો કરતા. ત્યારબાદ જોઈએ તો સંવેદનના પ્રકારો. સંવેદનના મુખ્યત્વે 5 પ્રકારો છે. દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ અથવા ત્વચા સંવેદન. આવા 5 સંવેદનો આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. આપણો નેક્સ્ટ વિડીયો દ્રષ્ટિ સંવેદન ઉપર હશે. આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી માટે થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. વિડીયો જોવા માટે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો, લોકો સુધી નોલેજ પહોંચાડો. અને હવે જો તમને કોઈ ક્વેરી હોય, કોઈ પણ ઇન્ક્વાયરી હોય, તો તમે મારા ઈમેલ થ્રુ કાં તો વોટ્સઅપ નંબર થ્રુ પણ તમે પૂછી શકો છો, અને ઇવન તમે કમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ.